ગુજરાતમાં છેલ્લા પંદર દિવસમાં કોરોનાના કેસમાં ત્યાંસી ટકાનો ઉછાળો નોંધાયો છે અમદાવાદમાં કેસ ડબલ થઈ ગયા છે તો સુરતમાં એકસો તેત્રીસ ટકાનો વધારો થયો છે કોરોનાના વધતા સંક્રમણને પગલે રાજ્યના મહાનગરોમાં ધૂળેટી પર્વની ઉજવણી પર પ્રતિબંધ મુકાવવાની શક્યતા છે એક અહેવાલ અનુસાર મહાનગરપાલિકા ધરાવતા શહેરોમાં ધૂળેટી પર્વની ઉજવણી પર પ્રતિબંધ આવી શકે છે જેને પગલે જામનગરમાં પણ ધૂળેટી બે રંગ જાય તેવી શક્યતા છે જોકે હજી સુધી આ અંગે કોઈ અધિકૃત ઘોષણા થઈ નથી પરંતુ કોરોનાના સતત વધતા સંક્રમણને પગલે ધૂળેટીની ઉજવણી પર સરકાર પ્રતિબંધ મૂકી શકે છે તેવી પ્રબળ શક્યતા છે અત્યારે વિશ્વભરમાં કોરોનાની જે વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે તે તમામ વેક્સિનના બે ડોઝ લેવાના હોય છે સામાન્ય રીતે અઠ્યાવીસ દિવસના અંતરે બે ડોઝ લેવાના હોય છે પરંતુ હવે એક જ ડોઝવાળી કોરોના વેક્સિન આવી ગઈ છે ડબલ્યુએચએ અમેરિકાની દવા કંપની જોન્સન એન્ડ જ્હોન્સનની કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે આ વેક્સિનનો માત્ર એક જ ડોઝ લેવાનો હોય છે જામનગરથી કાલાવડ જામકંડોળા અને ધોરાજી તરફ જતો નેશનલ હાઇવે ટોલ રોડ બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે ખીજડીયા ટોળા રીનારી સણોસરા વગેરે ગામોના આસામીઓને જમીન સંપાદનના વળતર અંગે દાવા રજૂ કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે આ પ્રક્રિયામાં જમીન સંપાદન વિરુદ્ધના વાંધાઓ નામંજૂર થઈ જતાં ટૂંક સમયમાં જ જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવશે